चालो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7માં सामाजिक विज्ञानમાં पाठ 14 पाठનું નામ છે લોકશાહીમાં સમાનતા તેનો અભ્યાસ કરીશું। ચાલો વિદ્યાર્થીઓ, ભારત એક લોકશાહી દેશ છે। વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે, એટલે કે આપણા ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે। બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય, એટલે કે આટલા મોટા દેશનું શાસન ચલાવવા માટે બંધારણ હોવું જરૂરી છે। વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે, એટલે કે આપણા ભારત દેશનું બંધારણ કેવું છે, લેખિત છે, એટલે કે લખેલું છે, જે આપણે આવતા વર્ષે 8માં ધોરણમાં જોઈશું। ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું એટલે કે સારી રીતે સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે। આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી। એટલે શું કીધું કે જો સંચાલનમાં કોઈ ખાસ વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થઈ શકે નહીં, એટલે કે દેશનું શાસન યોગ્ય રીતે ન થઈ શકે। આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે। સમાનતા એટલે શું? ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે, એટલે કે ભારત દેશના દરેક નાગરિકને સમાન હક આપવામાં આવેલા છે। આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે। સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, બરાબર। હવે કાયદાના આધારે ક્યાં ક્યાં આપણને સમાનતા મળી છે તો એના અમુક ઉદાહરણો આપણે જોઈએ। ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, બરાબર। આ દરેકે દરેક જે ઉપરના ઉદાહરણો આપ્યા તે બધામાં એમ કે આપણને સમાનતા જોવા મળે છે। ખરું કહેવાય, કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે, આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય। કેમ ન કહી શકાય? કારણ કે જે એક સ્પર્ધા રાખી છે એમાં ત્રણેય વ્યક્તિઓને દોડવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરી છે, હવે જે ચાલીને જવાવાળો માણસ હોય એ પાછળ પડી જાય, બરાબર, માટે એ સમાનતા કહેવાય નહીં। આ માટે ત્રણેયને સાયકલ, મોટરસાયકલ કે દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો કહેવાય, એટલે કે સમાનતા મળી કહેવાય, એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય। આપેલા ચિત્રમાં જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 87 ઉપર ચિત્ર આપ્યું છે ને, સમાનતા અને ન્યાય, બરાબર, એ જુઓ અને એ અંગે ચર્ચા કરો। આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો, બરાબર, કે સમાનતા એટલે શું આગળ મેં તમને સમજાવ્યું। અહીં સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય। આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, એટલે કે બધાયના માટે સરખું, સૌને સમાન તક, ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો પડે છે, થઈ પડે છે। આપણા વિકાસ સાથે, એટલે કે આપણે જે વિકાસ કરીએ છીએ તે આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર એ ખૂબ જ મહત્વનો ગણાય છે। કયો? તો સમાનતાનો અધિકાર એ દેશના વિકાસ માટે પણ મહત્વનો ગણાય છે, અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે। કયો? તો સમાનતાનો અધિકાર। મતાધિકારમાં સમાનતા,
આપણે જો મતાધિકાર એટલે શું, જે આપણે મત આપીએ છીએ જ્યારે ચૂંટણી હોય ત્યારે જે આપણે મત વોટ આપવા જઈએ ને એમાં પણ સમાનતા છે. આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. જો તમે પાઠ્યપુસ્તક લઈ અને તમારી ચોપડીમાં અહીંયા લાઈન ટીક કરજો, પ્રશ્ન પૂછાશે કે લોકશાહી એટલે શું, તો શું લખીશું આપણે જવાબમાં? લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આપણા ભારત દેશ એ આપણો લોકશાહી ધરાવતો દેશ છે, બરાબર. આપણા ભારતમાં જે ચૂંટણી થાય છે, આપણે ખાલી રાજ્યની વાત કરીએ, ગુજરાતમાં જે ચૂંટણી થાય છે તો કેવી રીતે, કોઈ વ્યક્તિ પોતાની રીતે આવીને બેસી જાય છે તો ના, શું કરે છે, લોકો તેને ચૂંટે છે, મત આપે છે, બરાબર. અને એ રીતે મતદાન વડે એમ કે તેની રચના થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. જો નાનામાં નાનું સૌથી એકમ પહેલાં કયું આવે તો ગ્રામ પંચાયત, બરાબર. અને સૌથી મોટું, બરાબર, એટલે કે સંસદની ચૂંટણી, એ પણ સેના, તો મતદાન દ્વારા થાય છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે. આપણા ભારતમાં જે નાગરિક છે એ ક્યારે મત આપી શકે, તો 18 વર્ષની એની ઉંમર થાય એ પછી તે મત આપી શકે છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે. કોઈ ધાક, ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો પણ કરવામાં આવે છે. એટલે કે કોઈ રહી ના જાય એના માટે તમે તમારા ઘરમાં તમારા વડીલોને પૂછજો, જો ગામડે કે ક્યાંય ચૂંટણી હોય કે બીજી કોઈ જગ્યાએ, અને જો તમારું નામ ત્યાં બોલતું હોય તો ત્યાંના જે મત વિસ્તારમાં જે ઊભા રહેલા હોય ને, ધારાસભ્ય હોય કે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી હોય, તો એ શું કરશે, તમને મોટી ઉંમરના વ્યક્તિઓ માટે લાવવા લઈ જવાની સગવડ કરે છે. કદાચ તમે જો સિટીમાં રહેતા હોય અને ગામડે તમારે મત આપવા જવાનું હોય તો પણ એ લોકો તમને ભાડું આપે છે, જમાડે છે, એવી આગવી વ્યવસ્થા પણ કરી આપે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વિશેષ સુવિધા કરવામાં આવે છે, બરાબર. આપણે અહીંયા મતદાન અંગેની માહિતી મેળવી. હવે આપણે ભાગ 2 માં બાળમજૂરી, શ્રમ અને મહેનતાણું વિશેનો અભ્યાસ કરીશું.